પ્રમાણે સ્પીડ ન્યૂઝ 17 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. વેદ્રશ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરતમાં વસંત પંચમીના પર્વે 3 દિવસના ભવ્ય શિક્ષાપત્રી મહોત્સવનું સમાપન કરવામાં આવેલ. શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ 3 દિવસ શિક્ષાપત્રી ગ્રંથરાજનું સંતો તથા હરિભક્તોએ પુષ્પા રાખડી ચોખાથી પૂજન કર્યું હતું. શિક્ષાપત્રીના ગાન સાથે એક એક શ્લોકે યજ્ઞો નારાયણને સવારે 9-12 સુધી સંતો તથા હરિભક્તોએ અને બપોર પછી મહિલા ભક્તો દ્વારા આહુતિ અર્પણ કરવામાં આવી હતી. ગુરુકુલમાં મહંત સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજીની પ્રેરણાથી ઉજવાયેલા ઉત્સવમાં દેશ અને વિદેશના ભક્તોએ શિક્ષાપત્રીનું લેખન વિવિધ ભાષામાં કરેલ છે. વસંત પંચમીના મંગલ દિવસે શ્રી ઘનશ્યામ મહારાજ સન્મુખ આંબાના મોરના કુંજ ભરીને સંતોએ વસંત ઉત્સવ ઉજવ્યો હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણે 195 વર્ષ પહેલા જ વડતાલ ગામે પોતાના હસ્તે જ આ શિક્ષાપત્રીનું લેખન કરેલું, જેના પાલન દ્વારા કોઈ પણ જીવા લોકમાં અને મૃત્યુ પછીના પરલોકમાં મોટા સુખને પામે એવા આશીર્વાદ આપેલા છે. એ સમયે લખેલી શિક્ષાપત્રીમાં લખ્યું કે જ્યાં ત્યાં થૂકવું નહીં, મળમૂત્ર કરવું નહીં, રૂડા અક્ષરે નામું લખવું, ઉપજ પ્રમાણેથી વધારે ખર્ચ કરનારને મોટું દુઃખ થાય છે, ધનાઢ્ય ગ્રહસ્થોએ યજ્ઞ કરવા, બ્રાહ્મણો તથા સુપાત્રને દાન દેવા, પૃથ્વી વિશે સદા વિદ્યાની પ્રવૃત્તિ કરવી, વિદ્યાદાન કરીને મોટું પુણ્ય થાય છે, સાધુએ રસના ઇન્દ્રિયને જીતવી વગેરે આદેશો આપેલા છે. યોગાનુયોગ વસંત પંચમીના દિવસે નિષ્કુળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ. આનંદ સંતોએ રચેલા કીર્તનોના આલ્બમનું શ્રી વિશ્વ સ્વરૂપ સ્વામીએ ઉદ્ઘાટન કરાવેલ. વસંત પંચમીની રાત્રે ગુરુકુલના બાળકો તથા યુવાનો શિક્ષાપત્રીના આદેશને ઉજાગર કરતા રૂપકો રજૂ કરીને પોતાની ભાવભક્તિ ભગવાનના ચરણે સમર્પિત કરેલી, જેનો ઓનલાઈન દેશ વિદેશના ભક્તોએ મન ભરીને લાભ લીધેલ. રાત્રિના સમયે પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, શ્રી પ્રભુ સ્વામી, શ્રી શ્વેતકુંઠદાસજી સ્વામી વગેરે સંતોએ ગ્રંથરાજ શિક્ષાપત્રીનો ધાન્ય તથા પુષ્પ પાખડીથી અભિષેક કરેલ. સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ સમૂહમાં ગ્રંથનું વાંચન કરેલ. તમામ શિક્ષાપત્રીની આરતી કરીને શિક્ષાપત્રી પ્રાગટ્ય ઉત્સવનું સમાપન કરવામાં આવેલ હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સુરત.